जामनगर में तांत्रिक विधि नामे रूपया 10 लाख की छेतरपिंडी करनार शख्स ने जामनगर एलसीबी पुलिस रूपया 1,70,000 ना मुद्देमाल साथ झड़पी पड़ो छे। जामनगर जिला ना जामजोधपुर तालुका ना कल्याणपुर गामे रहता जितेंद्र भाई कथिरिया साथे रूपया 10 लाख की छेतरपिंडी थी थी। कल्याणपुर गामे फरियादीनी खेतीनी जमीन में खाडो खोदी स्टीलना हांडा उपर तांत्रिक विधि करी हांडा में सोनू होवानो विश्वास अपावी फरियादी तथा तेना दीकरा सौरव कथिरिया ने फोन करी तांत्रिक विधिना रूपया आपशो तो ज काम आगळ वधशे, नहीं तो काम नहीं थाय अने परिवार नो धनोत पनोत थशे तेम कही आंगड़िया मार्फत 10 लाख रूपया पड़ावी छेतरपिंडी करी हती। अहेवाल पराक्रम सिंह राणा। गई तारीख 3/9/2023 ना रोज जामनगर जिल्लाना सेठवाडा पुलिस स्टेशन खाते तांत्रिक विधिना नामे विश्वासघात ने छेतरपिंडी करवानो एक गुनो रजिस्टर करवामां आवेलो छे। जे गुनानी विगत एवी छे के आ गामना जे फरियादी छे जितेन्द्रभाई विठ्ठलभाई कथिरिया जे कल्याणपुर गामना रहेवासी छे अने तेमना माथे आशरे 31 लाख रुपयानुं देवुं थई गयेलुं अने पोते आर्थिक संकळामणमां हता। जे अनुसંધાને એમના મિત્ર મારફતે ફરિયાદીએ જૂનાગઢમાં રહેતા અનવરબાપુ નામના તાંત્રિકનો સંપર્ક કરેલો અને આ તાંત્રિક સાથે અન્ય કેશુભાઈ કરીને અન્ય પણ એક આરોપી સંકળાયેલ છે જેમણે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને પોતે 10 લાખ 11 લાખ રૂપિયા આપશે તો એના 2 કરોડ રૂપિયા તેઓ બનાવી આપશે એવો એમને પાપો વિશ્વાસ અને ભરોસો આપેલો। ફરિયાદી પોતે આર્થિક સંકળામણમાં હોય આરોપીના વિશ્વાસમાં આવી ગયા અને ત્યારબાદ એમણે જે આરોપી છે અનવરદાસ અનવરબાપુ એને અને આ કેશુભાઈને એના દીકરાના ઘરે જામનગર ખાતે બોલાવેલા અને ત્યાં તાંત્રિક વિધિ કરાવેલી। ત્યારબાદ ફરિયાદીનું જે ખેતર છે કલ્યાણપુર ગામે એમના વતનમાં ત્યાં લઈ જઈ અને ત્યાં ખાડો ખોદી અને એની અંદર એક સ્ટીલનો હાંડો મુકાવી એની ઉપર કપડું બાંધી દીધું અને તાંત્રિક વિધિ કરેલ અને એમને જણાવેલું કે આ હાંડો તમારી પાસે રાખો અને 10 દિવસ પછી હું કહું ત્યારે ખોલજો, જો તમે એને એ પહેલાં ખોલશો તો એની અંદર જે સોનું છે એ માટી થઈ જશે, જેથી ફરિયાદી આ વિશ્વાસમાં આવી અને આ હાંડો તેમના ઘરે લઈ જઈ અને મૂકી દીધેલો। ત્યારબાદ આ કામના જે આરોપી છે એણે ફરિયાદી પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરેલી। ફરિયાદી એમના વિશ્વાસમાં આવી ગયેલ હોય એમણે અલગ અલગ આંગડિયા પેઢી મારફતે જે આરોપી છે એને 10 લાખ રૂપિયા મોકલી આપેલા। ત્યારબાદ આશરે 10-એક દિવસ પછી ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતાં તેમણે ગલ્લા થલ્લા કરેલા અને કીધું કે હજુ બીજા 5 દિવસ તમે આ જે હાંડો છે એને ખોલતા નહીં। ત્યારબાદ બીજા 5 દિવસ રાહ જોઈ અને ફરિયાદીએ ફરીથી આ જે કેશુભાઈ છે અને અનવરબાપુ બંનેને ફોન કરતાં તેમણે ફોન ઉપાડવાના બંધ કરી અને સ્વિચ ઓફ કરી નાખેલા અને જે આરોપી છે એમણે ફરિયાદીના ફોન નંબરને બ્લેકલિસ્ટમાં મૂકી દીધેલા, જેથી ફરિયાદીને અહેસાસ થયેલો કે ભાઈ એમની સાથે તાંત્રિક વિધિના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલી છે અને એમને ધાકધમકી પણ આપવામાં આવેલી, જેથી આ અનુસંધાને સેઠવાડાળા પોલીસ સ્ટેશનની અંદર જે અનવરબાપુ છે કેશુભાઈ અને બીજા અન્ય 3 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે આરોપી જે અનવરબાપુ છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપી છે રિમાન્ડ ઉપર છે।